ત્રણ ચાર વિષય ગુજરાતી, સેમેસ્ટર એક, પાઠ સાત, કલાકારની ભૂલ, તેની સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ પ્રશ્નો ધોરીની સમજૂતી આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં, જો તમે મારી આ ચેનલ સીડી એજ્યુકેશન પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. એક, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. એક, ચોકીદારની મૂર્તિને જોઈને કોણ ભાંગી પડ્યું? જવાબ, ક, ચોર. બે, શિલ્પીએ પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી? જવાબ, અ, દસ. ત્રણ, દૂતને નવાઈ લાગી કારણ કે? જવાબ, બ, એક સાથે અગિયાર મોહન ઊભા હતા. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? જવાબ, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. બે, મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? ઉત્તર, પોતાના રંગરૂપ અને આકાર ધરાવતી દસ આબેહૂબ મૂર્તિઓની વરામાં મોહન ઊભો રહી ગયો, આથી સાચા મોહનને દૂત ઓળખી ન શક્યો. ત્રણ, ચોકીદારની મૂર્તિને જોઈને ચોર શા માટે ભાગી ગયા? ઉત્તર, મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માનીને ત્યાંથી ભાગી ગયો. ચાર, મોહનને શું સપનું આવ્યું? ઉત્તર, મોહનને સપનું આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. પાંચ, યમરાજ દૂત પર કેમ ગુસ્સે થયા? ઉત્તર, મોહનને લીધા વગર પાછા આવેલ દૂધને જોઈને યમરાજ તેના પર ગુસ્સે થયા. છ, કલાકાર મોહનને કેમ જીવતો રાખવાનો ન હતો? ઉત્તર, કલાકાર મોહનને જીવતો રાખવાનો ન હતો કારણ કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. પ્રશ્ન સાત, મોહનને શી ભૂલ કરી હતી? દૂધ. જવાબ, દૂતની વાત સાંભળી મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે આમ? તેણે બોલવાની ભૂલ કરી. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એક, યમરાજે દૂતને શું કહ્યું? ઉત્તર, યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ બુદ્ધિશાળી કલાકાર, અને તું એનાથી બની ગયો. આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે અને જીવતો રાખવાનું નથી. બે, વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે મૃત્યુ નજીક છે, માટે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે તેને વર્ષો સુધી ન ભૂલો. ચાર, મોહન કેવી રીતે પકડાઈ ગયો? ઉત્તર, દૂત ફરી આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. પછી બધી મૂર્તિઓ નજીક જીવત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર તો છો કલાકાર, દેવ મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ મૂર્તિમાં એક ભૂલ કરી ગઈ છે. મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? તે પકડાઈ ગયો. પ્રશ્ન ચાર, નીચેની ખાલી જગ્યા ઉપૂરો. એક, મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ ખાલી જગ્યા હતું? જવાબ, તુલમોહન. બે, ખાલી જગ્યાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું? જવાબ, મોહન. ત્રણ, યમરાજે ખાલી જગ્યાને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું? જવાબ, દૂત. પ્રશ્ન પાંચ, નીચેના વાક્યોને પાઠના ક્રમના આધારે લખો. જવાબ, એક. ત્રણ, મોહન અદ્ભુત અને આવેહૂબ મૂર્તિઓ બનાવતો. બે, મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. ત્રણ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. ચાર, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો. પાંચ, એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? પ્રશ્ન છ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની સામે નિશાની કરો. એક, તુલ મોહનને લોકો મોહન કહીને બોલાવતા હતા, સાચું. બે, શિલ્પીના મામા તેને બજારમાં મીઠાઈ લેવા લઈ ગયા હતા, ખોટું. ત્રણ, ચોકીદારની મૂર્તિ જોઈને કૂતરા ફસવા લાગ્યા, ખોટું. ત્રણ, બધી મૂર્તિઓ મોહન આંખ પટપટાવતો હતો તેથી તે પકડાઈ ગયો, ખોટું. પાંચ, દૂતને ખાલી હાથે આવેલો જોઈ ભગવાન શંકર ગુસ્સે થયા, ખોટું. પ્રશ્ન સાત, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એક, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે. જવાબ, યમરાજ બોલે છે, દૂતને કહે છે. બે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીતો રાખવાનો નથી. જવાબ, યમરાજ કહે છે દૂતને. ત્રણ, શી ભૂલ છે? મોહન કહે છે દૂતને. ચાર, બસ આ એક જ ભૂલ છે. જવાબ, દૂતે કહ્યું મોહનને. પાંચ,
થોડી બુદ્ધિ ચલાવ એટલે પકડાઈ જશે. જવાબ: યમરાજે કહ્યું દૂતને. પ્રશ્ન 8. કલાકાર મોહન વિશે 4 વાક્ય લખો. 1. મોહન એક શિલ્પી હતો. એનું ખરું નામ તુલ મોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. તે અદ્દન અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તેને પોતાની કલાનું અભિમાન હતું. પ્રશ્ન 9. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 1. શિલ્પી. 2. મૂર્તિ. 3. મિત્ર. 4. મૃત્યુ. 5. બુદ્ધિ. 6. નિષ્ણાંત. 7. શાંતિ. 8. ભૂલ. પ્રશ્ન 10. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. દ્વાર તો દરવાજો. 2. વૃદ્ધ તો ઘરડો. 3. યુક્તિ તો તરકીબ. 4. ચતુર તો હોશિયાર. 5. તુચ્છ તો હલકું. 6. આંખ તો નયન. 7. નિષ્ણાંત તો હોશિયાર અથવા નિપુણ. 8. આબેહૂબ તો હુબહુ અથવા તારસ. 9. દૂત તો સંદેશાવાહક. 10. પ્રાણ તો જીવ અથવા ચેતના. પ્રશ્ન 11. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. મરેલું તો જીવતું. 2. યુવક તો ઘરડો. 3. અશાંતિ તો શાંતિ. 4. મૂર્ખ તો સમજદાર. 5. ઝડપી તો ધીમે. 6. આવવું તો જવું. પ્રશ્ન 12. નીચેના નમૂના પ્રમાણે શબ્દો ખાલી જગ્યામાં લખો. 1. ચોકી તો ચોકીદાર. 2. કામ તો કામદાર. 6. ધાર તો ધારદાર. 4. દુકાન તો દુકાનદાર. પ્રશ્ન 13. નીચેના શબ્દ રમતની રમતમાંથી પાઠમાં આવતા 5 શબ્દો શોધો અને વાક્ય બનાવો. 1. ચતુર તો બિરબલ ખૂબ ચતુર હતો. 2. તરકીબ અઘરું કામ તરકીબથી કરી શકાય. 3. દેવદૂત દેવદૂત દેવોની આરા આશરે હતું આશરે છે. 4. ચોર છેવટે ચોર પકડાઈ ગયો. 5. કલાકાર ઈશ્વર મહાન કલાકાર છે. પ્રશ્ન 14. નીચેના શબ્દ સમૂહ ઓ માટે એક શબ્દ લખો. 1. મૂર્તિઓ બનાવનાર. જવાબ શિલ્પી. 2. કલાનું સર્જન કરનાર. જવાબ કલાકાર. પ્રશ્ન 15. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શિલ્પી યુક્તિ અદ્ભુત ને મૂર્તિ. જવાબ અદ્ભુત મૂર્તિ યુક્તિ અને શિલ્પી. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશન પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.